તો આ તરફ લોકડાઉનના લીધે ગુજરાતમાં કામ કરતા રાજસ્થાનના શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. આજે ત્રીજા દિવસે પણ કોઈ જ વાહન ન મળતા શ્રમિકો પગપાળા જ રવાના થયા, જેના કારણે હિંમતનગરથી રતનપુર તરફનો હાઈવે શ્રમિકોથી ઉભરાઈ રહ્યો છે. કેટલાક લોકો પોતાના વાહન લઈને રવાના થયા છે અને બીજી તરફ શામળાજી નજીક રાજસ્થાન સરહદ ઉપર રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી આવતા શ્રમિકોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે રાજસ્થાન પરિવહન નિગમની બસો તેમજ ખાનગી લક્ઝરી બસોની વ્યવસ્થા કરી છે. ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા શ્રમિકોનું પહેલા રતનપુર ખાતે સ્ક્રીનિંગ સહિતનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેમને પોતાના ઘર તરફની બસોમાં રવાના કરાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં છેલ્લા 3 દિવસમાં 50,000થી વધુ શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે. રાજસ્થાનની બોર્ડર ઉપર કોરોના વાયરસ મામલે મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જે લોકો ગુજરાત તરફથી ચાલતા આવી રહ્યા છે અથવા વાહનોમાં આવી રહ્યા છે તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના વાયરસના મામલે જે ખતરો છે તે પ્રકારે લોકોને દૂર દૂર જે પોઈન્ટ બનાવી અને ઊભા રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સેનિટાઈઝ કરવામાં આવે છે, તેમનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે, ત્યારબાદ તેમને ત્યાંથી પરત બસોમાં બેસાડવામાં આવે છે. સ્થાનિક અધિકારી છે DYSP, તેમને પૂછીશું. સર, બતાયા કે યહાં ક્યા આયોજન ક્યા ગયા હૈ, ક્યા કામ કરી હો રહી હૈ. લોકડાઉન કે મદ્દેનજર ગુજરાત સ્ટેટ સે જો પેદલ આને વાલે યાત્રી હૈ ઉનકા યહાં મેડિકલ ચેકઅપ કિયા જા રહા હૈ, ઉનકી સ્ક્રીનિંગ કી જા રહી હૈ, ઉનકો નાસ્તા પાણી દિયા જા રહા હૈ. યદિ કોઈ કિસી ચીજ સે પીડિત હૈ તો ઉનકો ટ્રીટમેન્ટ ઇલાજ દિયા જાકર ઉનકે ગંતવ્ય તક પહોંચાને કે લિયે પ્રશાસન કી તરફ સે વ્યવસ્થા કી ગઈ હૈ. પૂરી ચાક ચોબંદ વ્યવસ્થા હૈ, સભી કો મુસ્તૈદી સે ઇનકો અપને ઘર કી તરફ રવાના કિયા જા રહા હૈ. સર, અબ તક કિતને લોગ આયે હોગે? અબ તક કરીબ રાત મેં 50,000 સે લગભગ કો પહોંચા દિયા ગયા હૈ. અબ જૈસે જૈસે આ રહા હૈ સબકી સ્ક્રીનિંગ કરકે ઉનકો રવાના કિયા જા રહા હૈ. અધિકારી જણાવી રહ્યા છે કે જે પ્રકારે 50,000થી વધુ લોકો અહીં આવી ચૂક્યા છે અને તેનું સ્ક્રીનિંગ કરી અને ત્યારબાદ તેમને આગળ મોકલવામાં આવી રહ્યા છે. કોરોનાનો ખતરો જોતા જે પ્રકારે સંક્રમણનો ખતરો રહેતો હોય છે ત્યારે લોકોની ભીડ એકઠી ન થાય અને વતન તરફ તેઓ સુરક્ષિત જાય તેવા પ્રયત્નો રાજસ્થાન સરકાર કરી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજસ્થાન.